હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આજે આપણે એક્ટિવિટી 9, 10 અને 11 જોવાના છીએ. ઓકે, ફ્રેન્ડ્સ, આપણે જોઈશું એક્ટિવિટી 9. ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાક્ય વાંચો અને વ્યક્તિઓને ઓળખી કાઢો. સૌથી પહેલાં તો આપણે ચિત્ર ધ્યાનથી જોઈશું. ચિત્રમાં જે જે વસ્તુઓ દેખાઈ રહી છે અને જે પણ ચિલ્ડ્રન્સ છે અહીંયા, એ શું કરી રહ્યા છે એ ધ્યાનથી જુઓ. આ એક છે ગર્લ, ધીસ વન, આ પણ, આ અને આ. તમે ચિત્રને ખૂબ જ સારી એવી રીતે ધ્યાનથી જોઈ શકતા હશો. ઓકે, હવે આપણે જોઈએ નીચેના સેન્ટેન્સ. હા, સૌથી પહેલું છે ફર્સ્ટ સેન્ટેન્સ. હેલો, આઈ એમ સુહાના, આઈ હેવ અ બ્રશ, આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. તો ફ્રેન્ડ્સ, તમે આમાંથી નક્કી કરી શકશો કે કોણ પેઇન્ટિંગ કરી રહ્યું છે વોલને. તો કોણ છે? રાઈટ, ગ્રીન ટી શર્ટવાળી. તો અહીંયા શું આવશે? એનું નામ લખો, સી ઇઝ સુહાના. ઓકે, ત્યારબાદ સેકન્ડ ચિત્ર છે, હાય, માય નેમ ઇઝ જ્હોન, આઈ એમ ઓન અ લેડર, આઈ એમ ફિક્સિંગ અ બલ્બ. તો ફ્રેન્ડ્સ, ચિત્રમાં તમે જોઈ શકો છો કે કોણ બલ્બને ફિક્સ કરી રહ્યો છે. રાઈટ, બ્લુ ટી શર્ટ. તો એનું નામ શું હશે? રાઈટ, જ્હોન. તો તમારે અહીંયા એનું નામ લખવાનું છે, શું? જ્હોન. ઓકે, તો આપણે સેકન્ડ બોયને પણ રેકગ્નાઇઝ કરી શક્યા. ધેન થર્ડ, હિયર ઇઝ મિસ્ટર લાકડાવાલા, આઈ હેવ અ શો એન્ડ અ હેમર, આઈ એમ ફિક્સિંગ અ નેઇલ, આઈ એમ મેકિંગ ધ ડોર. તો ફ્રેન્ડ્સ, ડોર કોણ બનાવી રહ્યું છે? રાઈટ, પિંક ટી શર્ટ, ધેટ ઇઝ મિસ્ટર લાકડાવાલા. તો ત્યાં તમારે લખવાનું છે, શું? મિસ્ટર લાકડાવાલા. ઓકે, જગ્યા ઓછી છે પણ તમે તમારી રીતે લખી શકો. ધેન નેક્સ્ટ, ફોર્થ, નમસ્તે, આઈ એમ વિનોદ, આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ. બ્રિક્સ એટલે તમને બધાને ખબર જ છે. રાઈટ, તો હુ ઇઝ વિનોદ? ધીસ ઇઝ વિનોદ, ઇઝ વિનોદ. લખીશું આપણે વિનોદ. ઓકે, ધેન નેક્સ્ટ, આઈ એમ હેલ્પિંગ જ્હોન, આઈ એમ હિઝ ફ્રેન્ડ્સ, આઈ એમ હોલ્ડિંગ ધ લીડર, માય નેમ ઇઝ જય. ફ્રેન્ડ, પિક્ચરમાં તમે જોઈ શકો છો કે જ્હોન પાસે કોણ છે? રાઈટ, રેડ ટી શર્ટ વાળો બોય, બરાબર છે. તો એનું નામ જ હશે જય, બિકોઝ હી ઇઝ ઓલ્સો હોલ્ડિંગ ધ લેડર. તો હિઝ નેમ ઇઝ જય. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે તમારી બુકમાં પણ બધાના વ્યક્તિના નામ ઓળખીને લખવાના રહેશે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું એક્ટિવિટી 10. જૂથમાં કાર્ય કરો. આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલું છે કલર. કલરમાં આપણે કલર્સ જોઈશું. રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, બ્રાઉન એન્ડ બ્લેક. તો ફ્રેન્ડ્સ, તમારી આસપાસ રેડ કલરની કઈ વસ્તુ દેખાય છે? રાઈટ, બધાને ટોમેટો તો દેખાતું જ હશે. ધેન નેક્સ્ટ, ઓરેન્જમાં આપણે ઓરેન્જ જ લખીશું. ધેન નેક્સ્ટ, યલોમાં, રાઈટ, બનાના. ઘણા બધા આવી શકે પણ હું અત્યારે 1-1 ઓબ્જેક્ટ લખું છું, બાકીના તમારા માટે હોમવર્ક છે. ગ્રીનમાં, યસ, લીફ. બ્લુમાં, સ્કાય. બ્રાઉનમાં શું આવશે? ચીકુ. બ્લેકમાં, યસ, અવર હેર. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ કોષ્ટક કમ્પ્લીટ કર્યું કલર્સવાળું.
શું લખ્યું છે? રેડમાં ટમેટો, ઓરેન્જમાં ઓરેન્જ, યલોમાં બનાના, ગ્રીન તો લીફ, બ્લુ સ્કાય, બ્રાઉન ચીકુ એન્ડ બ્લેક તો હેર. ઓકે તો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ જે એની નીચેનું કોષ્ટક છે એમાં છે સાઇઝ અલગ અલગ, સ્મોલ, લાર્જ, બિગ, શોર્ટ, ટોલ, થીન એન્ડ ફેટ. તો આપણી આસપાસ સ્મોલ સાઇઝમાં શું જોવા મળે છે? રાઇટ એન્ડ એન્ટ. લાર્જ સાઇઝમાં શું હશે? ટીવી. બહુ બધા ઓબ્જેક્ટ હોય છે પણ હું અત્યારે ટેલિવિઝન, લાર્જ ટીવી. ઓકે, ધેન નેક્સ્ટ બિગ. બિગમાં તમે શું વિચારશો? કયું એનિમલ સૌથી બિગ હોય? રાઇટ, એલિફન્ટ. એલિફન્ટ. શોર્ટમાં શું હશે? શોર્ટ પ્લાન્ટ. ટોલ મેન. થીન વુમેન. એન્ડ ફેટ બોય. ઓકે, તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે આના જેવા બીજા પણ ઓબ્જેક્ટ લખવાના રહેશે. થર્ડ કોષ્ટક, થર્ડ ઇઝ વેરી ઇઝી શેપ. રાઉન્ડ શેપમાં આપણી આજુબાજુ કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે વિચારો તો? હા રાઈટ, બોલ, ડીશ, ટેબલ, બેડ, રિંગ, વોચ, બેંગલ્સ. વેરી નાઇસ. ઓકે તો ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ એક લખી દઈએ. આપણે લખીશું બોલ. ઓકે, ધેન નેક્સ્ટ સ્ક્વેરમાં આપણી આજુબાજુ શું જોવા મળશે? રાઇટ, ટેબલ, બોક્સ, કાઇટ વગેરે. આપણે લખીએ કાઇટ. ઓકે, ધેન રેક્ટેંગલ. રેક્ટેંગલમાં પણ ઘણી બધી વસ્તુઓ જોવા મળતી હશે. આપણે એક જ લખીશું બુક. ઓકે, બાકીની તમે લખી શકો છો પણ એ છે તમારા માટે હોમવર્ક, તો તમે ત્યારબાદ લખજો. એન્ડ ધેન છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ શેપમાં હેંગર, સમોસા, ઘણું બધું આવશે. આપણે લખીશું સમોસા. ઓકે, તો આ પ્રમાણે તમારું ત્રણેય કોષ્ટક રેડી થઈ ગયો છે. અને આ જ પ્રમાણે તમારે એ સિવાયના પણ ઘણા બધા નામો લખવાના છે. મિનિમમ 5-5 નામ બધામાં લખવાના રહેશે. દરેકની અંદર એક એક નામ મેં લખાવ્યા છે એ લખવાના. એ સિવાયના 4 નામ તમારે જાતે લખવાના રહેશે. ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું એક્ટિવિટી 11. જૂથમાં કાર્ય કરો. આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો રેડ ફ્લાવર છે, રાઈટ? અને એની અંદર વચ્ચે કયો કલર લખેલો છે? રેડ. એટલા માટે જ આખી જે બોર્ડર છે એની જે પાંદરીઓનો રંગ છે એ રેડ આપવામાં આવ્યો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે બાજુમાં જુઓ. ફર્સ્ટ એ લોકોએ સેન્ટેન્સ બનાવ્યો છે. શું બનાવ્યો છે? અ ફ્લાવર ઇઝ રેડ. ઓકે, તો એ જ પ્રમાણે આપણે સેકન્ડ વર્ડ લેવાનો છે અને એને આ રીતે લખવાનું છે. તો સેન્ટેન્સ શું બનશે? અ રીબન ઇઝ રેડ. તો ઓકે, વેરી ગુડ, બધાને આવડે છે. અ રીબન ઇઝ રેડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે બાકીના બેમાં તમારે રેડ ઓબ્જેક્ટ, જે રેડ કલર ધરાવતા બીજા બે થિંગ્સ લખવાની છે, વસ્તુઓ લખવાની છે અને આ જ પ્રમાણે એના સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે, એ પ્રમાણે નીચેનું જે કોષ્ટક છે એ જોઈએ. એમાં કયો કલર છે? રાઇટ, યલો. શું આપેલું છે? અ બનાના, અ સનફ્લાવર. ઓકે, તો અ બનાના ઇઝ યલો. તો સેકન્ડ શું બનશે? અ સનફ્લાવર ઇઝ યલો. તે તમારે અહીંયા લખવાનું રહેશે. એના પછી ધ નેક્સ્ટ શું છે? ગ્રીન કલર. ગુડ, બટ અહીંયા ગ્રીન કલર નથી લખવાનો. જુઓ ધ્યાનથી વાંચો સ્પેલિંગ. શું છે? રાઉન્ડ. રાઉન્ડ શેપ ધરાવતી વસ્તુઓ કઈ કઈ? અ બોલ, અ ટમેટો. સૌથી પહેલું છે અ બોલ ઇઝ રાઉન્ડ. ગુડ, તો એ પ્રમાણે તમારે સેકન્ડ લખવાનું છે. શું આવશે? શું બનશે સેન્ટેન્સ? રાઈટ, અ ટમેટો ઇઝ રાઉન્ડ. તો એના જેવો બીજા બે વસ્તુઓના નામ લખી કહેવા?
जेनो शेप राउंड होय तेवा बे वस्तुओना नाम लखीने तमारे शुं करवानुं छे एना परथी बे सेंटेन्स बनावाना रहेशे। आ तमारा माटे घणो ईजी छे एटला माटे आखू करावती नथी, बराबर छे। सेंटेन्स तमने एक एक एक्जाम्पल माटे आपेला छे। ફર્સ્ટમાં આપણે બે કમ્પ્લીટ કર્યા, બે તમારે બુકમાંથી જ કમ્પ્લીટ કરવાના અને બે તમારે નવી વસ્તુઓ લખીને એના પરથી સેન્ટેન્સ બનાવવાના, દેટ ઇઝ વેરી ઇઝી। તો ફ્રેન્ડ્સ તમારે એ બનાવવાના રહેશે, ઓકે। આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની એક્ટિવિટી 9, 10 અને 11માં તમને સારી એવી સમજ પડી ગઈ હશે। ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીશું, ગુડ બાય, ટેક કેર।